नमस्कार विद्यार्थियों, आज आपणे स्थिति ऊर्जा नी विभावना एटले के कॉन्सेप्ट एनो समझीशुं अने एमां आपणे गुरुत्वाकर्षी स्थिति ऊर्जा नी डिटेल मां चर्चा करीशुं। आम तो स्थिति ऊर्जा घणा बधा बल क्षेत्रोनी अंदर होय, जेम के गुरुत्वाकर्षी स्थिति ऊर्जा, विद्युतीय स्थिति ऊर्जा, पछी चुंबकीय क्षेत्रमां उत्पन्न थती चुंबकीय स्थिति ऊर्जा। पण आजे आपणे स्थिति ऊर्जा नी विभावना एटले के कॉन्सेप्ट ए गुरुत्वाकर्षी बळने ध्यानमां राखी अने लईशुं, कारण के गुरुत्वाकर्षी बळ ए आपणे आठमा धोरणथी भणता आया छे। साथे साथे आ चेप्टरमां पण आपणे गुरुत्वाकर्षी बळनी चर्चा करी अने आ जे कॉन्सेप्ट एटला माटे अगत्यनो छे कारण के आ कॉन्सेप्ट जेवो ज कॉन्सेप्ट ए बीजा बधा संरक्षी बळ क्षेत्रो एटले के चुंबकीय बळ क्षेत्र, विद्युत बळ क्षेत्र ए बधा माटे पण लागू पाडी शकाय छे। तो आपणे अहींया स्थिति ऊर्जानी विभावना अथवा तो कॉन्सेप्ट ऑफ पोटेन्शियल एनर्जी एने આપણે અહીંયા સમજવાની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ અહીંયા એમ દળનો જો તમારી પાસે પદાર્થ હોય, અહીંયા ધારો કે આ પેન છે, એમ દળનો પદાર્થ અહીંયા છે, મેં પકડી રાખ્યો છે, છોડી દઈશ તો એ કઈ દિશામાં જશે, નીચેની દિશામાં। એટલે આપણે જાણીએ છીએ કે કોઈ પણ એમ દળના પદાર્થનું વજન બળ, એટલે કે એ વજન બળ કોના કારણે છે, ગુરુત્વાકર્ષી બળના કારણે। તો એ ગુરુત્વાકર્ષી બળના કારણે લાગતું વજન બળ એમજી એ કઈ દિશામાં હોય છે, અધો દિશામાં હોય છે। તો પહેલી તો વાત આપણે અહીંયા શરૂઆત ત્યાંથી કરીએ કે એમ દળના પદાર્થ પર લાગતું વજન બળ એફ ઇક્વલ્સ ટુ એમજી, એફ અથવા તો આપણે કહીએ એમજી એ કઈ દિશામાં હોય છે, અધો દિશામાં હોય છે। હવે જો મારે આ પેનને અહીંયાથી ધારો કે આટલી ઊંચાઈ સુધી લઈ જવી, તો એનો મતલબ એ થયો કે જો હું આ પેનને અહીંથી આટલે સુધી લઈ જઉં તો એના ઉપર લાગતું બળ એમજી અધો દિશામાં છે, એના કરતા મારે સહેજ વધારે બળ આપવું પડે, એટલીસ્ટ થોડુંક વધારે બળ આપવું પડે। ચોપડીમાં એવું લખ્યું છે કે એમજી જેટલા બળની વિરુદ્ધમાં આપણે એટલું જ બળ આપતા, પણ એટલું બળ આપો તો તમને ખ્યાલ છે કે અત્યારે સ્થિર છે, તો સ્થિર એટલા માટે છે કે જેટલું વજન બળ એમજી નીચેની દિશામાં છે એટલું જ બળ મેં ઉપરની દિશામાં પકડી અથવા આધાર આપી અને આપ્યું છે। તો આપણે શું કરવું પડે, એમજી બળની વિરુદ્ધ દિશામાં એના કરતા થોડુંક વધારે બળ આપીએ, લગભગ એમજી જેટલું પણ એમજીથી થોડુંક વધારે, તો એ ઉપર જવાની શરૂઆત કરે। અને ધારો કે આ પેન અહીંયા છે, ત્યાંથી હું આને આપણે એચ બરાબર ઝીરો ઊંચાઈ લઈ લઈએ, યાદચ્છિક રીતે, કારણ કે કોઈ પણ સપાટીને આપણે ઝીરો ઊંચાઈએ છે એમ ધારી અને અહીંયા કામ કરી શકીએ છીએ। તો ધારો કે આ એચ બરાબર ઝીરો ઊંચાઈએ છે, ત્યાંથી હું ધીરે ધીરે એમજી બળની વિરુદ્ધમાં બળ આપી અને એચ જેટલી ઊંચાઈએ લઈ જઉં છું, તો એના માટે કરવું પડતું કાર્ય એ કેટલું થાય, તો જો આપણે એમજી જેટલું જ બળ આપ્યું એટલે એમજી શેર વધારે, એવું આપણે મગજમાં સમજવાનું છે। સ્થાનાંતર પણ એ જ દિશામાં થયું, તો તેના ઉપર જે થયેલું કાર્ય છે, એક જ પરિમાણની આપણે વાત કરીએ તો એફ ડોટ ડી પ્રમાણે બંને વચ્ચેનો ખૂણો ઝીરો થાય, તો અહીંયા લખીશું એટલે તમને ખ્યાલ આવશે કે અહીં પદાર્થને એચ બરાબર ઝીરો ઊંચાઈએથી એમજી બળની વિરુદ્ધમાં તેટલું જ બળ આપી ઉર્ધ્વ દિશા એટલે ઉપરની દિશામાં, ઉર્ધ્વ દિશામાં એચ જેટલું સ્થાનાંતર કરાવતા થતું કાર્ય, તો જો અહીંયા આપણે બળ અચળ રાખીશું એટલે આપણે આ સૂત્ર વાપરી શકીએ, સંકલનની જરૂર ના પડે, ડબલ્યુ ઇક્વલ્સ ટુ એફ ડોટ ડી, એફ ઉપરની દિશામાં આપ્યું એમજી, અને આને આપણે સીધું લખીએ કે એફ ડોટ ડી ઇક્વલ્સ ટુ અહીંયા શું થાય, એફ ડી કોસ થીટા। તો હવે આપણે શું કર્યું, એફ બળ ઉપરની દિશામાં આપ્યું, સ્થાનાંતર પણ ઉપરની દિશામાં થયું,
એટલા માટે અહીંયા એફ એચ કોસ ઝીરો ડિગ્રી અને એફ એટલે આપણે કેટલું બળ આપ્યું એમજી અને એચ એ અહીંયા એનું સ્થાનાંતર છે કોસ ઝીરો ની કિંમત વન થાય તો માટે એ વન લખવાની જરૂર નથી એટલે કે આપણે ડબલ્યુ ઇક્વલ્સ ટુ એમજીએચ જેટલું કાર્ય કર્યું વાસ્તવમાં આપણે એનથી સહેજ વધારે કાર્ય કર્યું છે કારણ કે ઉપર તરફ આપવામાં આવતું બળ એ એમજી કરતા થોડુંક વધારે હોય તો જ એ ઉપર જાય હવે અહીંયા જો એ અહીંથી એચ ઊંચાઈ સુધી આવ્યો એના માટે કરવું પડતું કાર્ય એ એમજીએચ જેટલું થયું તો જો હું આને અહીંથી મુક્ત કરી દઉં તો શું થાય તો જો મુક્ત કરી દઉં તો એની સ્થિતિ ઉર્જા એ અહીંયા મળે છે અને એના કારણે જયારે હું એને મુક્ત કરી દઈશ તો પાછો એચ બરાબર ઝીરો ઊંચાઈએ પાછો આવી જાય છે એટલે કે અહીંયા એવું કહી શકાય કે આપણે જે કાર્ય એને એચ ઊંચાઈએ લઈ જવા માટે કર્યું એનું રૂપાંતરણ એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં થયું બરાબર કારણ કે જો તમે સ્થિતિ ઉર્જા ઉત્પન્ન કરવા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર કે એવું કોઈ પણ ક્ષેત્ર હોવું જોઈએ કે જેમાં પદાર્થના સ્થાન ઉપર એ આધાર છે દાખલા તરીકે તમે કોઈ પદાર્થ પડ્યો હોય એને જો આપણે ખસેડીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ તો એ વખતે એ કાર્ય એ કોઈ સંરક્ષી બળ ક્ષેત્રમાં થતું નથી અને એટલા કારણે એ ત્યાં પદાર્થ જતો રહે પછી ત્યાં ત્યાં જ પડી જશે પણ અહીંયા ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્રમાં શું થાય છે કે જો આપણે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે બળની વિરુદ્ધ દિશામાં જે કાર્ય કરીએ છીએ એનું રૂપાંતરણ શેમાં થાય છે સ્થિતિ ઉર્જાની અંદર થાય છે તો એનો મતલબ મેં જેટલું કાર્ય કર્યું એ કાર્યનું રૂપાંતરણ એની ઉર્જામાં થયું અને એ ઉર્જા એની સ્થિતિ ઉર્જા કહેવાય અને આ એના સ્થાનના કારણે ઉર્જા છે એટલા માટે આપણે એને કહીએ છીએ સ્થિતિ ઉર્જા બરાબર તો એમજીએચ જેટલી એની અંદર શું હશે સ્થિતિ ઉર્જા હશે તો અહીંયા આપણે કહી શકીએ કે આ કાર્ય એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે તો અહીંયા આ કાર્ય એ સ્થિતિ ઉર્જા ના સ્વરૂપમાં સંગ્રહાય છે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે અને માટે એચ બરાબર ઝીરો ની સાપેક્ષે એચ ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઉર્જા એ યુ ઇક્વલ્સ ટુ અહીંયા વી સિમ્બોલ વાપર્યો છે તો આપણે અહીંયા કહી શકીએ વી એચ ઇક્વલ્સ ટુ એમ જી એચ થાય તો આ આપણી પાસે એચ ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું બરાબર હવે અહીંયા તમે જુઓ કે એના ઉપર લાગતું બળ કઈ દિશામાં છે અધો દિશામાં અને આપણે સામાન્ય રીતે અહીંયા શું કર્યું કે જયારે એના ઉપર લઈ ગયા તો એ દિશાને આપણે ધન લીધી એટલે કે એમજી ને આપણે ધન લીધા એચ ને પણ આપણે ધન લીધા તો નીચેની દિશા છે એ ઋણ થાય સામાન્ય રીતે આપણે ઉર્ધ્વ દિશાને ધન લઈએ છીએ નીચેની દિશાને શું લઈએ છીએ ઋણ તો અહીંયા તેના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ એ કઈ દિશામાં છે નીચેની દિશામાં તો આપણે અહીંયા કહી શકીએ કે એના ઉપર લાગતું જે ગુરુત્વાકર્ષી બળ આવેલું છે એ ગુરુત્વાકર્ષી બળ એફ ઇક્વલ્સ ટુ માઇનસ એમજી એ કઈ દિશામાં છે અધો દિશામાં છે બરાબર અહીંયા જેટલું કાર્ય થાય છે એટલી સ્થિતિ ઉર્જા છે કાર્ય અદિશ રાશિ છે અને એટલા માટે સ્થિતિ ઉર્જા પણ અહીંયા અદિશ રાશિ છે એટલે એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે હવે જો હું એચ ઊંચાઈએ રહેલા પદાર્થને એ અહીંયા એમજીએચ જેટલી સ્થિતિ ઉર્જા હોય તો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ એફ ઇક્વલ્સ ટુ માઇનસ એમજી છે તો અહીંયા સ્થિતિ ઉર્જાનું જો આપણે વિકલન કરીએ એચની સાપેક્ષે અથવા અંતરની સાપેક્ષે તો એ વિકલનનું જે ઋણ મૂલ્ય હોય એ આપણને એના ઉપર લાગતું બળ આપે છે કેવી રીતે તો અહીંયા ધારો કે આપણી પાસે સમીકરણ બે એ આવેલું નથી તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સ્થિતિ ઉર્જાનું એ સ્થાનની સાપેક્ષે
अथवा तो अहियाँ एच नी सापेक्षे करेला विकलन नु जे ऋण मूल्य छे ए बळ आपे छे। अने आवुं क्यां थाय छे, ज्यां बळनी विरुद्धमां थयेलू कार्य स्थिति ऊर्जामां संग्रहतुं होय एज बळ क्षेत्र माटे आ लागू पड़े। तो एटला माटे आपणे अहीं कही शकीए के अहीं तमे जो धारो के समीकरण बे छे ज नहीं, आपणने खाली आटलू ज खबर छे के स्थिति ऊर्जा केटली छे एमजीएच। तो अहीं हुं आवी रीते लउं के वीएच डीवीएच अपॉन डीएच बराबर, एटले स्थिति ऊर्जा नुं एच नी सापेक्षे विकलन कर्युं तो आना बराबर शुं थाय, अहीं डी बाय डीएच अहीं एमजीएच, एम अने जी अचळ तो एमजी, एच नु एच नी सापेक्षे विकलन वन तो माटे स्थिति ऊर्जा नु एच नी सापेक्षे विकलन ए एमजी आयु। अने एनु जो आपणे ऋण मूल्य लईए तो माटे लखी शकाय माइनस डीवीएच अपॉन डीएच तो एना बराबर शुं आयु माइनस एमजी। तो एनो मतलब अहीं माइनस एमजी ए तो शुं छे बळ छे, तो माटे आ साबित थई गयुं શું કે સ્થિતિ ઉર્જાનું એચ ની સાપેક્ષે કે સ્થાનની સાપેક્ષે થયેલા વિકલનનું ઋણ મૂલ્ય એ શું આપે છે, બળ આપે છે। એના વિશે પાછું ફરી ચર્ચા કરીશું હમણાં, પણ વચ્ચે બીજી એક વાત પણ આપણે અહીંયા લઈ લઈએ કે જો તમે એચ ઊંચાઈએ એ રહેલો પદાર્થ છે જેની સ્થિતિ ઉર્જા એમજી એચ છે, જો તમે એને છોડી દેશો તો એનું રૂપાંતરણ શેમાં થશે, ગતિ ઉર્જામાં। અને અહીંયા એચ બરાબર ઝીરો થી એચ બરાબર એચ ઊંચાઈએ લઈ જવા માટે જેટલી સ્થિતિ ઉર્જા એને મળી છે અને એટલી જ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થશે, કારણ કે ઉર્જાનું એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે બરાબર। તો એટલા માટે જ્યારે એ અહીંયાથી છોડીએ, ધારો કે અહીંયાથી મુક્ત થઈ ગયો, જ્યારે એક્ઝેક્ટ અહીંયા આવે છે ત્યારે એનો વેગ, કારણ કે સતત એનો વેગ શું થાય, વધતો જાય। તો જ્યારે અહીંયા આવશે ત્યારે એનો વેગ ધારો કે વી છે તો એની ગતિ ઉર્જા કેટલી થાય, 1/2 mv², પણ આ ગતિ ઉર્જા કેટલી હશે, એની સ્થિતિ ઉર્જાના મૂલ્ય જેટલી હશે। તો માટે આપણે અહીંયા કહી શકીએ કે જ્યારે પદાર્થ ને એચ ઊંચાઈએથી જ્યારે પદાર્થ છે એને એચ ઊંચાઈએથી એ મુક્ત પતન કરવામાં આવે તો એચ બરાબર ઝીરો ઊંચાઈએ જ્યારે આવે છે ત્યારે તેનો વેગ વી હોય તો એની ગતિ ઉર્જા એ કેટલી થાય, 1/2 mv² જેટલી થાય, એટલે કે અહીંયા 1/2 mv² થાય। પણ આ ઉર્જા એને ક્યાંથી મળી, સ્થિતિ ઉર્જામાંથી મળી। અને એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા, જે સ્થિતિ ઉર્જામાંથી પ્રાપ્ત થાય છે, જે સ્થિતિ ઉર્જામાંથી રૂપાંતરણ પામે છે અથવા પ્રાપ્ત થાય છે। અને માટે આપણે કહી શકીએ કે mgh ઇક્વલ્સ ટુ 1/2 mv² બરાબર। તો આ રીતે સ્થિતિ ઉર્જાના mgh મૂલ્યનું રૂપાંતરણ એ ગતિ ઉર્જા સ્વરૂપે થાય છે। હવે સ્થિતિ ઉર્જાની અહીંયા વ્યાખ્યા આપણે આ રીતે પણ લખી શકીએ સમજવા માટે, પછી થોડુંક આગળ બીજી ચર્ચા કરીએ સંરક્ષી બળની। તો સ્થિતિ ઉર્જા એટલે જો કોઈ બળ ક્ષેત્રમાં, ચોપડીમાં વ્યાખ્યા પર્ટિક્યુલર નથી આપી, સમજાયેલી છે, જો કોઈ બળ ક્ષેત્રમાં પદાર્થ તેના સ્થાનના કારણે ઉર્જા ધરાવે
तो तेने ए पदार्थनी स्थिति ऊर्जा कहे छे। बराबर, एटले के एना स्थानना कारणे ऊर्जा होय तो एने स्थिति ऊर्जा कहे छे। दाखला तरीके अहियां स्थान छे एच बराबर जीरो, अहींथी एच बराबर एच वन, त्यांथी एच बराबर एच टू लई जाऊं तो स्थान छे ए बदलायुं, तो माटे एनी स्थिति ऊर्जा पण केवी थई? वधी। नीचे जाओ तो स्थिति ऊर्जा घटे। तो स्थिति ऊर्जा ने आपणे समजवुं होय तो आ रीते समजी शकाय। हवे अहीं आगळ जईए पाछा आ चर्चा ऊपर, के ज्यारे पण तमे ए एफ इक्वल्स टू माइनस डीवी बाय डीएच नो संबंध ए जे बळ क्षेत्र माटे ए पड़ातो होय ते बळने आपणे संरક્ષી બળ ક્ષેત્ર કહીએ છે। હવે સંરક્ષી બળ ક્ષેત્ર એટલે શું? તો જે બળ ક્ષેત્રમાં થયેલું કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે, માર્ગ ઉપર આધારિત નથી, તેને આપણે સંરક્ષી બળ ક્ષેત્ર કહીએ છીએ। હવે સમજીએ થોડું લખીને, તો ધારો કે આપણે એક પરિમાણિક ગતિની વાત કરીએ, બરાબર, તો એક પરિમાણિક ગતિની અંદર એ સરળતા પડે એટલા માટે ધારો કે આપણે એક પરિમાણિક ગતિની વાત કરીએ, તો અહીંયા આ એચ બરાબર ઝીરો ઊંચાઈએ છે, ત્યાંથી કોઈ એક કણ એ એક્સઆઈ જેટલી ઊંચાઈએ છે, ત્યાંથી આપણે એને એક્સએફ જેટલી ઊંચાઈએ લઈ જઈએ છે, બરાબર, અને આવી આકૃતિ ના દોરો તો પણ ચાલે, કારણ કે ચોપડીમાં આપી નથી પણ આપણે સમજવા માટે દોરીએ છીએ। તો આને આપણે ધારો કે કહી દઈએ એક્સ બરાબર ઝીરો। તો હવે આપણે આ સૂત્રને આ રીતે લખી શકીએ કે અહીં જયારે એક્સઆઈ થી આપણે એક્સએફ સુધી લઈ જઈએ છીએ તો અહીંયા એફ ઇક્વલ્સ ટુ માઇનસ ડીવીએક્સ અપોન ડીએક્સ, એટલે કે આપણે જેમ અહીંયા જોયું કે સ્થિતિ ઉર્જાના વિકલનનું ઋણ મૂલ્ય એ તેના ઉપર લાગતું શું આપે છે? બળ આપે છે। તો માટે આપણે એને આ રીતે લખી શકીએ કે માઇનસ ડીવીએક્સ ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ ડીએક્સ, ડીએક્સ ને આ બાજુ ગુણ્યા અને પછી આ પદને આ બાજુ લખ્યું, આ પદને પેલી બાજુ લઈ ગયા, ત્યારબાદ આપણે અહીંયા એ માઇનસ સાઈન આને આપી દઈએ તો ડીવીએક્સ ઇક્વલ્સ ટુ માઇનસ એફ ઇન્ટુ ડીએક્સ। હવે જો વિકલન અને સંકલન એકબીજાની રિવર્સ પ્રોસેસ, એટલે ધારો કે કોઈ એમ કે એફ ઇક્વલ્સ ટુ અહીંયા સમજવા માટે અલગથી લખું છું ડીવીએક્સ અપોન ડીએક્સ, તો જો વીએક્સ નું વિકલન એફ હોય તો તમારે સમજવાનું કે એફ નું સંકલન શું હોય? એ વી હોય। ધારો કે કોઈ એમ કે ભાઈ આનું વિકલન આ ભૌતિક રાશિ, તો એનો મતલબ એ ભૌતિક રાશિનું સંકલન એ શું આવશે? વિકલન આવશે, અથવા તે ભૌતિક રાશિ પાછી આવશે। જેમ કે તમને ખ્યાલ છે કે એક્સ રેસ ટુ અહીંયા ફોર હોય એનું વિકલન ફોર એક્સ થ્રી છે, પણ જો તમે ફોર એક્સ થ્રી નું સંકલન કરશો તો એ પાછું શું આવી જશે? એક્સ ફોર આવશે। તો અહીંયા હવે ડીવીએક્સ ઇક્વલ્સ ટુ માઇનસ એફ ડીએક્સ, હવે બંને બાજુ સંકલન લેતા તો સંકલન તમે અમુક દાખલાઓમાં કરેલું જ છે, તો માઇનસ અહીંયા ઇન્ટીગ્રેશન ડીવી ઇક્વલ્સ ટુ અહીંયા માઇનસ ઇન્ટીગ્રેશન, હવે લિમિટ મૂકીએ એક્સઆઈ ડી, અને ક્યાં લઈ જઈએ છે? એક્સએફ, અહીંયા શું આવશે? એફ ઇન્ટુ ડીએક્સ। અને ધારો કે એક્સઆઈ જે અંતર છે અથવા તો જે બિંદુ છે ત્યાં એની પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જા વીઆઈ છે, અને એક્સએફ છે ત્યાં એ શું છે? વીએફ છે। તો હવે જો આપણે આનું સંકલન કરીએ તો અહીંયા શું આવશે? સંકલન કરતા અહીંયા ઇન્ટીગ્રેશન ડીવી એટલે પોટેન્શિયલ એનર્જી છે એનું સંકલન કરીએ તો આપણને ખબર છે કે આન્સર શું આવશે? વી। અહીંયા વીઆઈ અને અહીંયા શું આવશે? વીએફ ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટીગ્રેશન એફ ઇન્ટુ શું આવશે? ડીએક્સ, અને અહીંયા એક્સઆઈ ટુ એક્સએફ, આ રીતે આપણે લખી શકીએ। હવે તમે જુઓ કે
અહીંયા જો આપણે ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ મૂકીએ તો અહીંયા માટે વી એફ માઇનસ વી આઈ ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટીગ્રેશન એક્સ આઈ ટુ એક્સ એફ અને એફ ઇન્ટુ શું આવશે ડીએક્સ. તો આ સ્વરૂપમાં ફેરવવાનો હેતુ માત્ર એટલો જ છે કે અહીંયા એવું બતાવવું છે કે બળનું જો તમે સંકલન કરો છો એક્સની સાપેક્ષે તો એ સંકલન તમને શું આપે છે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આપે છે. બસ આ જ વસ્તુ અહીંયા કહેવા માટે આપણે શું કર્યું એફ ઇક્વલ્સ ટુ માઇનસ ડીવી બાય ડીએક્સ કર્યું, ત્યારબાદ માઇનસ ડીવી ઇક્વલ્સ ટુ એફ ડીએક્સ કર્યું, પછી ડીવી એક્સ ને સૂત્રનો કરતા બનાવ્યો, બંને બાજુ અહીંયા શું કરતા સંકલન કરતા. તો આ રીતે આપણને આ સૂત્ર અહીંયા મળ્યું બરાબર. તો અહીંયા આપણે સ્પષ્ટતા કરી દઈએ કે બંને બાજુ સંકલન કરતા. ચલો ક્લિયર. હવે અહીંયા તમે વીઆઈ ટુ વીએફ અહીંયા લઈ શકો છો અને એફ એક્સ ડીએક્સ જો તમે માત્ર ચોપડીમાં શું કર્યું અહીંયા આ માઇનસને કાઢી નાખ્યો છે અને એ માઇનસ છે એને આપણે અહીંયા આપ્યો છે બરાબર. તો આ તો કોઈ ચોપડીમાં તમે જુઓ તો તમને એમ થાય કે અહીંયા તો ચોપડીમાં તો વીઆઈ માઇનસ વીએચ છે, પણ તમે સમજી શકો કે અહીંયા માઇનસ સાઇન છે જયારે વીએફ માઇનસ વીઆઈ લખી છે ત્યારે. તો આને આપણે આમ પણ લખી શકીએ ચોપડી પ્રમાણે લખવું હોય તો આ માઇનસ આ બાજુ લઈ લઈએ તો વીઆઈ માઇનસ વીએફ ઇક્વલ્સ ટુ ઇન્ટીગ્રેશન શું થશે એક્સઆઈ ટુ એક્સ એફ એફ ડીએક્સ. એટલે એનું એ જ સૂત્ર છે, પણ તે છતાં મેં અહીંયા એ લખ્યું કારણ કે કોઈને એવું ના થાય કે ભાઈ અહીંયા વીએફ માઇનસ વીઆઈ છે અને ચોપડીમાં વીઆઈ માઇનસ વીએફ છે. તો હવે આના ઉપરથી આપણે આટલી વસ્તુ સમજવાની છે કે સંરક્ષી બળ ક્ષેત્ર કોને કહેવાય. તો એની વાત આપણે હવે સમજીએ. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે, વિદ્યુતીય ક્ષેત્ર એ પણ સંરક્ષી બળ ક્ષેત્ર છે. તો જે બળ ક્ષેત્રમાં આ નિયમ પડાતો હોય એટલે કે સ્થિતિ ઉર્જાના વિકલનનું ઋણ મૂલ્ય એ બળ આપતું હોય તે બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. જેમ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર છે અને તે બળને સંરક્ષી બળ કહેવાય. એટલે કે ગુરુત્વાકર્ષી બળ શું છે સંરક્ષી બળ છે. અને એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે જે બળ ક્ષેત્ર માટે એફ એચ ઇક્વલ્સ ટુ માઇનસ ડીવીએચ અપોન ડીએચ સૂત્ર એ અડાતું હોય તે બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે અને તે બળને સંરક્ષી બળ કહે છે. બીજા શબ્દોમાં આને આ રીતે રજૂ કરી શકાય છે કે જે બળ ક્ષેત્રમાં થયેલું કાર્ય એ માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. એટલે જો ધારો કે હું આ પેન છે એને ધારો કે આ પેન અહીંયા આવેલી છે, એ પેનને જો આપણે શું કરીએ અહીંયાથી અહીંયા સુધી લઈ જઈએ તો એ ધારો કે હું આ માર્ગે લઈ જાઉં કે આ માર્ગે લઈ જાઉં કે ગમે તેટલા અનંત અંતરે લઈ જઈને પાછો ત્યાં લાવું તો પણ થતું કાર્ય એ સમાન મળે. એટલે કે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય એવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. આ કોન્સેપ્ટ મગજમાં ઉતારવો અગત્યનો છે, એનો ઉપયોગ ભવિષ્યમાં બહુ બધી જગ્યાએ થશે. ફરીથી, જે બળ ક્ષેત્રમાં થયેલું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય એને કયા માર્ગ ઉપર લઈ જઈએ છે એના ઉપર આધારિત હોય નહીં. એટલે તમે અહીંથી આમ લઈ જાઓ, અહીંથી આમ લઈ જાઓ, અહીંથી આમ લઈ જાઓ, ગમે ત્યાંથી લઈ જાઓ, પણ જો તમે એ પહેલા અહીંયા હોય અને પછી અહીંયા હોય તો થયેલું કાર્ય સમાન જ હોય. હવે કેટલાકને અહીંયા પ્રશ્ન થાય કે એવું કેમ થતું હશે, આ બધું સમજ્યા બરાબર કે ભાઈ આનું વિકલન છે આ છે તે છે, પણ એવું કેમ થતું હશે. તો તમે સમજો કેમ થાય છે. ધારો કે એક ઉદાહરણ આપું એટલે તમારા મગજમાં એ વાત ક્લિયર થશે, કારણ કે એવું સ્પષ્ટ લખ્યું નથી ક્યાંય. અહીંયાથી જો અહીંયા લઈ જાઉં છું સીધી રીતે આમથી આમ લઈ જાઉં બરાબર, તો આપણને ખબર છે કે એમજીએચ જેટલી સ્થિતિ ઉર્જા થાય, થયેલું કાર્ય પણ એમજીએચ જેટલું થાય.
હવે જો હું અહીંથી અહીંયા ઉપર લઈ ગયો અને પછી જયારે અહીંયા લાવ્યો તો જો મારે અહીંથી અહીંયા લાવવું હોય તો એ દરમિયાન તો ખરેખર મારે કાર્ય કરવાની જરૂર જ નથી, હું અહીંથી છોડી દઈશ તો ઓટોમેટિક અહીંયા આવી જશે. એટલે જે કાર્ય મેં કર્યું હતું અને સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત થયું હતું એ સ્થિતિ ઉર્જાની તો પાછી શું મળી ગઈ, ગતિ ઉર્જા મળી ગઈ. બરાબર, એટલા માટે એના માટે આપણે અહીંથી અહીંયા સુધી લાવવા માટે કોઈ કાર્ય કરવું પડ્યું નથી. એટલા માટે આપણે કહીએ છીએ કે એનું મૂલ્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. ઠીક છે, આપણે આપણી સગવડતા કે આપણી જરૂરિયાત માટે આપણે આમ ધીરે ધીરે આમ લાવીએ ની છે, પણ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કોઈ કાર્ય કરવું પડે છે? ના, તમે ઉપર લઈ જાઓ પછી છોડી દો તો એ તો અહીંયા જ જવાનું છે. સમજ્યા તમે મારી વાત? આ વસ્તુને ખાસ સમજો, કારણ કે આ કોઈ જગ્યાએ લખ્યું નહીં હોય તો તમને એમ થશે કે ફિઝિક્સમાં અમુક વસ્તુઓ તો માત્ર કહેવામાં આવે છે અને સ્વીકારી લઈએ છીએ આપણે, પણ એવું નથી. બરાબર, તો એટલા માટે અહીંયા સંરક્ષી બળ ક્ષેત્ર અને તે બળને સંરક્ષી ક્ષેત્ર કહે છે. બીજા શબ્દોમાં જે બળ ક્ષેત્રમાં થયેલ કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય, તે જે પર ક્ષેત્રમાં થયેલ કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય તે બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર અને તે બળને સંરક્ષી બળ કહે છે. ઓકે, તો આ તમારા માટે ખૂબ અગત્યની વાત છે જે તમારા મગજમાં ધ્યાન રાખવાની છે. ચોપડીમાં પાંચમા ચેપ્ટરના ઉદાહરણો આપ્યા છે કે ભાઈ એક ઢાળ હોય એમાં તમે અલગ દાખલો આપ્યો છે કે તમે ગમે તેટલા ખૂણે લઈ જાઓ તો પણ જો એચ ઊંચાઈ નીચે આવતો હોય તો દરમિયાન મળતી ગતિ ઉર્જાની કિંમત કેવી હોય છે, સમાન જો ઘર્ષણ રહી ઢાળ હોય તો. પણ મેં તમને આના પહેલા ડિટેલમાં જે આ વાત સમજાઈ કે તમે સમજશો તો તમને કમ્પ્લીટ અને ડિટેલમાં ખ્યાલ આવી જશે, કોન્સેપ્ટ સમજાઈ જશે. તો આ સાથે અહીંયા સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ છે એ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિકની ચર્ચા કરીશું.